नमस्कार विद्यार्थी मित्रों, प्रेरणा विद्यालय में आप सबनों हार्दिक स्वागत। धोरण 7 विषय सामाजिक विज्ञान जे आपणे चैप्टर चलावता छे ते चैप्टर नंबर 14 लोकशाही में समानता। विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे शीखी गया छे वीडियो में बाळ मजूरी एटले शुं, समानता लोकशाही में कई कई जगह आपणे समानतानो हक अधिकार मळेलो छे, तो ये जे अधूरो पाठ छे जेने आजे आपणे आगळ लई जईए। तो कि श्रम अने मेहनताणुं आ टूंकनामां पूछी शकाय एवो प्रश्न छे कि श्रम एटले के काम अने कामना बदलामां मेहनताणुं एटले कामना बदलामां मळतुं वळतर एटले के पगार। तो ये श्रम अने मेहनताणुंनी बाबतनी वात आपणे करीए कि एक सरखा काम होय, मानी लो कि मजूरी करता होय એટલે ખેતરમાં કામ કરતા હોય અથવા તો કોઈ પણ એ ઓફિસમાં કામ કરતા હોય, એક સરખું કામ હોય, બંનેનું સરખું કામ હોય, કોનું? તો કે સ્ત્રી અને પુરુષ એક સરખું કામ હોય સ્ત્રી પુરુષનું, છતાં પણ સ્ત્રી અને પુરુષની મજૂરી ચૂકવવામાં એટલે કે પગાર બાબતમાં ભેદભાવ જોવા મળે છે, તો એ ત્યાં સમાનતાનો હકનો ઉપયોગ થયો ન કહેવાય, અન્યાય થયો કહેવાય। કારણ કે જે પુરુષ કામ કરે છે એ સ્ત્રી કામ કરે છે, છતાં પણ એની મજૂરી ચૂકવવામાં ભેદભાવ જોવા મળે છે। ક્યારેક આપણને ઓછી મજૂરી ચૂકવવા માટે એ કોઈ પણ જગ્યાએ લારી ગલ્લાવાળામાં હોટલમાં જોઈએ તો બાળ મજૂર એટલે કે 14 વર્ષના નાના બાળકો પાસે કામ કરાવાતું હોય છે, ઉપરાંત દિવ્યાંગ એટલે કે શારીરિક રીતે ખોડખા પણ ધરાવતા જે હોય છે, તો એ ઓછી મજૂરી આપવા માટે બાળ મજૂરી કે દિવ્યાંગ એવા વ્યક્તિઓનો પણ સમાવેશ થતો હોય છે। આપણી ભારતીય લોકશાહીમાં આવા દિવ્યાંગ એટલે કે વિકલાંગ વ્યક્તિઓને શોષણ ન થાય તે માટે એને તાલીમ આપવામાં આવે છે, પગભર કરવામાં આવે છે અને અનેક એવી યોજનાઓ પણ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી છે। તો આમ એ દિવ્યાંગો, સ્ત્રીઓ અને નાના બાળકોને એ ઓછા પૈસા ચૂકવીને જે અન્યાય થાય છે તો એ વખતે લોકશાહીમાં સમાનતાનો હકનો ભંગ થયેલો ગણાય છે। તો હવે એ લોકશાહીમાં સમાનતા કે માની લો કે આપણે કોઈને સન્માન આપીએ, કોઈને આદરભાવ આપીએ તો એ વ્યક્તિ આપણા પ્રત્યે પણ એટલે કે આપણને પણ સન્માન આપે છે, તો આમ સમાનતાનો હક દરેક માટે કેવી સમાન તક આપે છે। પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે દયાભાવ રાખે ત્યારે સામેવાળા વ્યક્તિ એ વ્યક્તિએ સમાન અધિકાર એને મળ્યો કહેવાય નહીં। માટે જ્યારે દયાભાવ રાખે ત્યારે માનવીએ વિચારીને એને એ જ્યાં જ્યાં સમાનતા હોય ત્યાં સમાનતાના પ્રયાસ કરવા જોઈએ, જેથી કરીને એને સન્માન મળી શકે અને સમાનતા પ્રાપ્ત કરી શકે। ત્રીજો મુદ્દો જે છે, અસમાનતા એક પડકાર છે, અસમાનતા એક એવી સમસ્યા છે। માની લો કે એક ઉદાહરણ છે કે એક ગામમાં 2 કૂવા છે અને ગામના 2 વિસ્તાર જુદા જુદા એ બંને કૂવાઓમાંથી પાણી ભરે છે, સમય જતાં એક કૂવામાંથી પાણી ખલાસ થઈ જાય છે, તો ત્યારે સમસ્યા સર્જાય છે કે એક જ કૂવામાં પાણી છે અને ગામના વિસ્તારના 2 ભાગ છે, તો જો એક કૂવામાં પાણી ખલાસ થાય ત્યારે બીજા વિસ્તારના લોકોને જો જે કૂવામાં પાણી છે ત્યાં પાણી ભરવા દેવામાં ન આવે તો તે અન્યાય થયો કહેવાય, અસમાનતા કહેવાય, તો એક સમસ્યા છે। તો તે વખતે ગામના લોકો ભેગા થઈ અને દરેકને સમાન તક મળે, દરેકને પાણી મળી રહે એવી સમરસતા સ્થાપિત કરે અને જે કૂવામાં પાણી છે ત્યાં દરેકને ભરવા દેવાની છૂટ આપે, તો એ સમરસતા સ્થપાયેલી કહેવાય છે, સમાનતા પ્રાપ્ત થયેલી છે। તો આ રીતે એ ઉદાહરણ, એવું એક બીજું ઉદાહરણ છે કે વ્યક્તિગત કોઈ પ્રસંગ, વરઘોડો નીકળતો હોય અથવા તો મંદિર મસ્જિદ એ સ્પીકર વગાડવાની વાત ચાલતી હોય એટલે વગાડતો હોય, તો તે વખતે પણ વિવાદ જ્યારે સર્જાય છે તો એ વિવાદને દૂર કરવા માટે એ બંને પક્ષના જે વિવાદ સર્જે છે તે સમાનતાના ધોરણે એનો યોગ્ય ઉકેલ લાવવો જોઈએ, શાંતિ સ્થપાય તેવા પ્રયત્ન કરવો જોઈએ જેથી સમાનતા સ્થાપી શકાય। આમ સમાજમાં વ્યક્તિ, માનવી કે એ સરકાર, દરેક વ્યક્તિઓએ સમાનતાના હકનો ઉપયોગ કરીને સમરસતા જળવાય અને સમાન અધિકાર, દરેકને સમાન વિકાસ કરવાની તક મળે એવા સરકારે પણ પ્રયત્ન કરવો જોઈએ। તો અહીં આપણો 14મો પાઠ લોકશાહીમાં સમાનતા એ પાઠ પણ પૂરો થાય છે અને એ પાઠમાં જે કંઈ ચલાવ્યું છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં નોંધ કરશો જેથી કરીને તમને અગાઉ પરીક્ષામાં ઉપયોગી થશે। થેન્ક યુ।